હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના લેક્ચરમાં પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ વિશે શીખી ગયા હતા. થિયરીનું સેક્શન પૂરું થાય છે. હવે આપણે થોડા દાખલાઓ તરફ નજર કરી લઈએ. કેટલાક એવા દાખલાઓ ગણી લઈએ કે જે પરીક્ષામાં પૂછાય છે, અગત્યના છે. તો શરૂઆત કરીએ. તમારી સામે રકમ લખી જ છે કે 10 ml NaOHના દ્રાવણમાં 8 ml આપેલ HCLના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે આપણને સૌને ખ્યાલ જ છે કે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તેમાંથી ક્ષાર અને પાણી મળે છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણ. તો જો આપણે તે જ NaOHનું 20 ml દ્રાવણ લઈને એને તટસ્થ કરવું હોય તો HCLના દ્રાવણની કેટલી માત્રા આપણને જોઈએ? તો ગણિતમાં તમે પદ લખતા શીખ્યા હશો. તો સૌ પ્રથમ આપણે લખીએ 10 ml NaOHના દ્રાવણ 8 ml HCLના દ્રાવણ વડે તટસ્થીકરણ કરે છે. તો હવે આપણે કેટલા ml દ્રાવણ માટે HCLની જરૂરી માત્રા શોધવાની છે? તો કે 20 ml. તેથી 20 ml NaOHના દ્રાવણનું HCLના કેટલા દ્રાવણ વડે આપણે તટસ્થીકરણ કરી શકીએ છીએ? તો શું આવશે? 20 ml ગુણ્યા 8 ml ભાગ્યા, એટલે કે છેદમાં શું આવશે? 10 ml. તો આપણને હવે પછીની ગણતરી ખ્યાલ જ છે. 2 8 કેટલા થાય? 16. ક્લિયર? તો આન્સર લખી દઈએ. 20 ml NaOHનું દ્રાવણ લઈએ કરવા માટે સોલ ml HCLના દ્રાવણની જરૂર પડે. ક્લિયર? સમજ પડે છે? ચાલો સેમ એના જો દાખલો બીજો આપ્યો છે બાજુમાં. 50 ml KOHના દ્રાવણનું 5 ml HNO3ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે એ જ KOHનું 15 ml દ્રાવણ લઈએ તો આ 15 ml દ્રાવણને તટસ્થ કરવા માટે HNO3ના દ્રાવણનું કેટલું કદ જોઈએ, એટલે કે કેટલી માત્રા જોઈએ? તો સી આ જ રીતે પદ લખવાનું રહેશે. આ દાખલો તમે તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો, હું મારી રીતે અહીંયા બોર્ડ પર ગણું છું. ક્લિયર? તો પદ માંથી આપણે 50 ml KOHના દ્રાવણનું 5 ml HNO3ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. તેથી હવે આપણે કેટલા ml લેવાનું છે? 15 ml KOHનું દ્રાવણ, તો એને તટસ્થ કરવા માટે આપણે
કેટલા ml HNO3 ના દ્રાવણની જરૂર પડશે? તેથી 15 ml KOH ના દ્રાવણને HNO3 ના કેટલા દ્રાવણ વડે એટલે કે કેટલા ml દ્રાવણ વડે તટસ્થ કરી શકાય? તો લખીએ પચાસ ને વધશે પંદર ના છેદમાં દસ એમએલ એટલે કે 1.5 એમએલ આન્સર લખી દઈએ. શું લખવાનો આન્સર? 15 એમએલ KOH ના દ્રાવણને તટસ્થ કરવા માટે હવે આપણે બે દાખલા જોઈ લઈએ. પીએચ માટેના 8 પીએચ વાળા જલીય દ્રાવણમાં રહેલા ઓએચ માઇનસ આયનની સાંદ્રતા ગણો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણવા માટે સૌ પ્રથમ તમને સૂત્ર યાદ હોવું જોઈએ જે આપણે અગાઉ એક થિયરીમાં યાદ રાખવામાં જોઈ ગયેલા હતા. તો સૂત્ર છે પીએચ વત્તા પીઓએચ બરાબર 14. હવે તમને મૂલ્ય શાનું આપેલું છે? પીએચનું મૂલ્ય આપેલું છે એટલે કે પીએચ બરાબર 8. તો આ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ તો પીએચ વત્તા પીઓએચ બરાબર 14. પીએચનું મૂલ્ય કેટલું છે? 8. અહીંયા લખીએ 8 પ્લસ પીઓએચ બરાબર 14. તેથી પીઓએચ જેમ છે તેમ જ જવા દઈએ બરાબર 14. ડાબી બાજુ 8 એ પ્લસ છે, જમણી બાજુ જાય તો કેવા થઈ જશે? માઇનસ. તેથી પીએચ બરાબર કેટલા મળશે? સોરી, પીઓએચ બરાબર 14 ઓછા 8, તેથી પીઓએચ બરાબર આપણને કેટલા મળશે? 6. હવે પીઓએચ બરાબર આપણે સૂત્ર લખી ગયેલા માઇનસ લોગ બેઝ 10 કૌંસમાં ઓએચ માઇનસ ની સાંદ્રતા બરાબર. તો માઇનસ લોગ બેઝ 10 6 એટલે પીઓએચ બરાબર આપણને શું મળશે? 10⁻⁶ મોલર સાંદ્રતા. ક્લિયર? ખ્યાલ આવે છે? એકદમ ઇઝી દાખલો છે. તમને આ બે સૂત્ર ધ્યાનમાં હોવા જોઈએ. ઘણી વખત આવા દાખલામાં પીઓએચનું મૂલ્ય આપેલું હોય તો તમારે પીએચ શોધવી પડે. ચાલો હવે જો 0.01 મોલર HCl ના દ્રાવણની પીએચ કમ એટલે કે તમને ખ્યાલ જ છે કે HCl એ પ્રબળ એસિડ છે, તેનું સંપૂર્ણ
આયનીકરણ ની પ્રક્રિયા દર્શાવી દઈએ. કેટલા મોલર સાંદ્રતા છે? 0.01 મોલર. આયનીકરણ એટલે અહીંયા આવશે એચ પ્લસ, સીએલ માઇનસ. તો એની અંદર રહેલા એચ પ્લસ આયનની પણ મોલર સાંદ્રતા અને સીએલ માઇનસની પણ મોલર સાંદ્રતાનું પ્રમાણ સરખું થશે. તો પીએચ બરાબર માઇનસ લોગ બેઝ 10 આવશે. પીએચ બરાબર માઇનસ લોગ બેઝ 10 એચ પ્લસ આયનની મોલર સાંદ્રતા. તો આપણે આ મોલર સાંદ્રતા આના ઉપરથી લખીએ તો શું લખાય? તો એચ પ્લસ બરાબર 1×10^-2 ઘાત મોલર. ખ્યાલ આવે છે? તો હવે એ વેલ્યુ આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ. માઇનસ લોગ બેઝ 10 1×10^-2 ઘાત. તેથી માઇનસ કૌંસમાં માઇનસ 2.00 એટલે કે અહીંયા લખાશે માઇનસ 2×12.00. તો એનો લોગ તમે જ્યારે જોશો તો ત્યારે 0-2 એટલે કે 12×2 0માં તમે લોગ જોશો તો એનું મૂલ્ય તમને 0 મળે છે. એટલે કે માઇનસ માઇનસ પ્લસ આપણને પીએચની સાંદ્રતા કેટલી મળે છે? 2 મોલર મળે છે. એટલે કે પીએચ બરાબર 2 મોલર. વિદ્યાર્થી મિત્રો, મોલર સાંદ્રતા આપણે લખેલી જ છે એટલે એકમ તરીકે અહીંયા અહીં આવશે નહીં. ક્લિયર? ફરીવાર કે HCl એ પ્રબળ એસિડ છે, તેનું સંપૂર્ણ આયનીકરણ થાય તેમાંથી ધન આયન તરીકે એચ પ્લસ અને ઋણ આયન તરીકે સીએલ માઇનસ સુધા પડે છે. તેથી આપણને એચ પ્લસ આયનની મોલર સાંદ્રતા આપણને કેટલી મળે છે? 1×10^-2 ઘાત મોલર. એટલે કે આપણને અહીંયા મોલર સાંદ્રતા મળી જ ગઈ છે, બરાબર? તો એ કિંમત આપણે સૂત્રની અંદર મૂકવાની છે. તો માઇનસ લોગ બેઝ 10 1×10^-2 ઘાત માઇનસ કૌંસમાં માઇનસ 2.00 એટલે કે 12×2.00 નો લોગ તમે જોશો તો ત્યારે તેનો લોગ 0 જ મળે છે. એટલે કે માઇનસ માઇનસ પ્લસ પીએચ નું મૂલ્ય આપણને શું મળે છે? 2 એટલે કે 0.01 મોલર. આન્સર લખી દઈએ 0.01 મોલર HCl ના દ્રાવણની પીએચ બરાબર 2. ક્લિયર? હવે આપણે જોઈશું એક સૌથી અગત્યનો દાખલો કે જે બોર્ડમાં વારંવાર પૂછાય છે કે કયું દ્રાવણ કેટલું એસિડિક હશે કેટલું બેઝિક હશે. તો 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધુ એસિડિક હશે? તો સૌ પ્રથમ આપણે શોધીએ 4 pH વાળા જલીય દ્રાવણ માટે પીએચ બરાબર માઇનસ લોગ બેઝ 10 કૌંસમાં HCO પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયનની મોલર સાંદ્રતા. પીએચ આપણને કેટલી આપેલી છે? 4. કારણ કે આપણે કયા જલીય દ્રાવણ માટેની વાત કરીએ છીએ? 4 pH. તો 4 બરાબર માઇનસ લોગ બેઝ 10
H3O plus ની મોલર સાંદ્રતા. તેથી માઇનસ લોગ બેઝ 10 H3O plus ની મોલર સાંદ્રતા એ આપણને શું મળશે? દસ ની માઇનસ 4 ઘાત. ક્લિયર? એટલે એક પદ તમે સમજી શકો છો, લખવું હોય તો લખાય ડાયરેક્ટ કરી શકે. તેથી લોગ બેઝ 10 H3O પ્લસ બરાબર માઇનસ 4. એટલે આપણને H3O પ્લસ ની મોલર સાંદ્રતા કેટલી મળે છે? 10 ની માઇનસ 4 મોલર. ક્લિયર? એ જ રીતે હવે આપણે 2 pH વાળા જલીય દ્રાવણ માટે મોલર સાંદ્રતા શોધવી હોય તો સેમ ઉપરની રીતે જ pH બરાબર માઇનસ લોગ બેઝ 10 H3O પ્લસ ની મોલર સાંદ્રતા. અહીંયા pH નું મૂલ્ય કેટલું આપેલું છે? 2 બરાબર માઇનસ લોગ બેઝ 10 H3O પ્લસ ની મોલર સાંદ્રતા. તેથી માઇનસ લોગ બેઝ 10 H3O પ્લસ ની મોલર સાંદ્રતા બરાબર 2. તેથી લોગ બેઝ 10 H3O પ્લસ ની મોલર સાંદ્રતા બરાબર માઇનસ 2. તેથી આપણને 2 pH વાળા જલીય દ્રાવણ માટે H3O પ્લસ ની મોલર સાંદ્રતાનું મૂલ્ય કેટલું મળે છે? 10 ની માઇનસ 2 ઘાત. ક્લિયર? હવે આપણે શું શોધવાનું છે કે 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધુ એસિડિક છે. તો હવે આપણે બંનેનો ગુણોત્તર લઈએ તો શું આવશે? ગુણોત્તર લેવો હોય તો મને લખાવો. તો લખીએ બે પીએચ વાળા જલીય દ્રાવણ માટે 3O પ્લસ ની મોલર સાંદ્રતા છેદમાં 4 pH વાળા જલીય દ્રાવણ માટે H3O પ્લસ ની મોલર સાંદ્રતા. તો 2 pH વાળા જલીય દ્રાવણ માટે કેટલી છે? 10 ની માઇનસ 2 ઘાત મોલર. અને 4 pH વાળા જલીય દ્રાવણ માટે 10 ની માઇનસ 4 ઘાત બરાબર 10 ની માઇનસ 2. હવે ગણિતમાં એક નિયમ હતો ભાગાકારની અંદર, તો 10 ની માઇનસ 4 ઘાત. હવે એ 10 ની માઇનસ 4 ઘાતને આપણે ઉપર લઈ જઈએ તો માઇનસ 4 એ પ્લસ 4 બનશે, એટલે આપણને મળશે 10 ની 2 ઘાત. એટલે 10 નો વર્ગ એટલે કે 100 ગણ. ખ્યાલ આવે છે? તો આપણે શું કરવાનું છે કે 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ એ 100 ગણું વધુ એસિડિક હશે. આન્સર લખી દઈએ.
ક્લિયર? ચાલો હવે બીજો દાખલો છે, મોલારિટી શોધવાનો. HCl ના 2 મોલ ને પાણીમાં ઓગાળી 500 ml જલીય દ્રાવણ બનાવેલું છે, તો આ દ્રાવણની મોલારિટી શોધો. સૌપ્રથમ તો મોલારિટીનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આપણે અગાઉ 5 સૂત્રની વાત કરી ગયેલા, મોલારિટી m બરાબર મોલ છેદમાં કદ એટલે કે લિટર, બરાબર? તો આપણી પાસે મોલ કેટલા છે? 2 મોલ, અને એનું કદ એમ એલ માં આપ્યું છે, તેને લિટરમાં ફેરવીએ તો આપણને મળશે 0.5. ખ્યાલ આવે ને છૂટો કે 1 લિટર બરાબર 1000 એમ એલ દ્રાવણ, તો એને ઊંધું કરો, 1000 એમ એલ બરાબર 1 લિટર, તો 500 એમ એલ બરાબર કેટલું? એટલે તમને મળશે અહીંયા 0.5 બરાબર 2/5/10. તો આ 10 હવે ઉપર જશે એટલે અહીંયા આવશે 2×10/5, એટલે તમને મળશે 20/5 એટલે કે 4. તમને દ્રાવણની મોલારિટી કેટલી મળી ગઈ? 4 એકમ. શું આવશે બોલો? મોલારિટીના દાખલા ગણીએ ત્યારે મોલારિટીમાં એકમ પણ શું આવશે? મોલ આવશે. ક્લિયર? એટલે કે HCLના દ્રાવણની મોલારિટી કેટલી થશે? 4 મોલ. આન્સર લખી દઈએ, HCLના દ્રાવણની મોલારિટી બરાબર 4 મોલ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આશા રાખું કે તમને દાખલાઓની અંદર સમજ પડી ગઈ હશે. વારંવાર દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેવું. અહીંયા તમારું ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર પૂર્ણ થાય છે. જો તમને આ ચેપ્ટરમાં ખ્યાલ ન આવે તો વારંવાર તમે અગાઉના વિડીયોનું પણ રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ.